Subscribe now and press the bell icon. Never miss an update. Om Namo Bhagavate Vasudevaya. Radhe Radhe Jai Shri Krishna Bhakto. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું આપને ગુરુવારના દિવસે કરવામાં આવતો સાંઈબાબાના ચમત્કારિક મંત્ર વિશે જણાવવાનો છું કે જે મંત્ર કરવા માત્રથી શ્રી સાંઈબાબાના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહે છે અને આપણું જીવન સુખ અને ખુશીઓથી ભરાઈ જાય છે. તો મિત્રો, તે મંત્ર જાણવા માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને અગર જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આપના મિત્રો કે જે લોકોને આ સાંઈબાબાનો મંત્ર વિશે જાણ ન હોય તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો કે જેથી તે લોકો પણ આ સાંઈબાબાનો મંત્ર જાણે અને તેઓ પણ આજના આ દિવસે સાંઈબાબાનો મંત્રનો જાપ કરે. તો મિત્રો, એવું કહેવાય છે કે સાંઈબાબાના દરબારમાંથી કોઈ ખાલી હાથે જતું નથી. તેમને ખરા હૃદયથી યાદ કરવામાં આવે તો શ્રી સાંઈબાબા આપણને અચૂકથી આશીર્વાદ આપે છે. સાંઈબાબાની વિશેષ પૂજાનો દિવસ ગુરુવાર છે. આ દિવસે ભક્તો સાંઈબાબાના વિશેષ મંત્રનો જાપ કરી લે તો તેમનું જીવન સુખ અને ખુશીઓથી ભરાઈ જાય છે. સાંઈના આ મંત્ર ભક્તોને નિરાશા, કષ્ટ અને નકારાત્મકતાથી દૂર રાખે છે. આ મંત્રોના ઉચ્ચારણ માત્રથી વ્યક્તિના મનમાં ઉર્જા અને શક્તિનો સંચાર થાય છે અને સાથે જ તેને કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તાકાત મળે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગુરુવારે સાંઈબાબાની પૂજા કરવાનું મહત્વ અનેરું છે. ગુરુવારનો દિવસ એ ગુરુનો હોય છે અને તેઓ સ્વયં ગુરુ છે અને આ જ કારણે આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. સાંઈ પોતાના ચમત્કારો માટે જાણીતા છે અને સાંઈના ચમત્કાર કળિયુગમાં પણ જોવા મળ્યા છે અને એટલે જ તો સાંઈની કૃપા મેળવવી હોય તો નિર્મળ મનથી તેમને યાદ કરવા જોઈએ. સાંઈબાબાએ કહ્યું હતું કે સબકા માલિક એક, અને સાંઈએ પોતાના ભક્તોને કહ્યું હતું કે ઈશ્વરને પામવાનો, તેમના શરણે જવાનો દરેકનો માર્ગ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ લોકો જેને પામવા માગે છે તે એક જ છે. સાંઈબાબા દરેક ધર્મના લોકોને પોતાના માનતા હતા અને એટલે જ દરેક ધર્મના લોકો તેમના ભક્ત છે. સાંઈબાબાએ ભક્તોને કહ્યું હતું કે તેઓ પરલોકમાં રહીને પણ ભક્તોની પીડા દૂર કરવા આગળ આવશે અને આ જ કારણ છે કે તેમની સમાધિની સીડીઓ પર પગ મૂકતાની સાથે જ ભક્તોના કષ્ટ દૂર થવા લાગે છે. તો આવો મિત્રો, હવે હું તમને આ સાંઈબાબાના થોડાક ચમત્કારિક મંત્ર વિશે જણાવું. અને મિત્રો, આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે આજના દિવસે આપ પણ આ મંત્રનો જાપ કરજો અને બની શકે તો કોઈ એક મંત્રની આજે એક માળા અવશ્ય કરજો. શ્રી સાંઈબાબાના આશીર્વાદ આપને જરૂરથી પ્રાપ્ત થશે. તો આવો હવે હું તમને તે સાંઈબાબાના મંત્ર જણાવું. તો પહેલો મંત્ર છે ઓમ સાંઈ રામ નમઃ. ત્યાર પછી બીજો મંત્ર છે ઓમ સાંઈ ગુરુદેવાય નમઃ. ત્યાર પછી ત્રીજો મંત્ર છે ઓમ સાંઈ દેવાય નમઃ. ત્યાર પછી ચોથો મંત્ર છે ઓમ શિરડી દેવાય નમઃ. ત્યાર પછી પાંચમો મંત્ર છે ઓમ સમાધિ દેવાય નમઃ. ત્યાર પછી છઠ્ઠો મંત્ર છે ઓમ સર્વ દેવાય રૂપાય નમઃ. ત્યાર પછી સાતમો મંત્ર છે ઓમ શિરડી વાસાય વિદ્મહે સચ્ચિદાનંદાય ધીમહિ તન્નો સાંઈ પ્રચોદયાત. ત્યાર પછી આઠમો મંત્ર છે ઓમ અજર અમરાય નમઃ. ત્યાર પછી નવમો મંત્ર છે ઓમ માલિકાય નમઃ. ત્યાર પછી દસમો મંત્ર છે ઓમ સર્વજ્ઞ સર્વદેવતા સ્વરૂપ અવતારા. અને ત્યાર પછી છેલ્લો મંત્ર છે ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. તો બોલીએ શ્રી સાંઈ બાબા કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોને આ સાંઈબાબાના મંત્રના જાણ થઈ ગઈ હશે
અને મિત્રો આમાંથી કોઈ એક મંત્રની આજે માળા અવશ્ય કરજો. હું તમને ચોક્કસપણે કહી શકું કે અવશ્ય તમને સાંઈબાબાના આશીર્વાદ મળશે જ. અને મિત્રો આ મંત્રનો જાપ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખજો કે ભગવાન શ્રી સાંઈબાબા ઉપર શ્રદ્ધા રાખજો અને એક ચિત્તે જ આ માળા કરજો, અન્યથા આપને તેનું ફળ નહીં મળે. તો મિત્રો આશા છે કે આ વિડીયો જોનાર અને સાંભળનાર તમામ લોકો આજે આ સાંઈબાબાના મંત્રોનો જાપ અવશ્ય કરશે. અને અગર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપના મિત્રો કે જે લોકોને આ મંત્રની જાણ ન હોય તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો કે જેથી તે લોકો પણ આ મંત્રને જાણે અને તેઓ લોકો પણ આજના દિવસે આ મંત્રનો જાપ કરે. તો મિત્રો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.